શું કરે છે રાહી ઝાડ પાસે ઉભી રહીને નાનકડી ચકલી જુએ છે અને એના દાદીને પૂછે છે દાદી આ નાનકડું પક્ષી શું કોઈને મદદ કરી શકતું હશે શું પૂછે છે ચકલીને જોઈને કે આટલું નાનકડું પક્ષી જે છે તે કોઈને મદદ કરી શકે ખરા હેલ્પ કરી શકે એના દાદી શું આન્સર આપે છે આ સંસારમાં દરેકે દરેક જીવ ખૂબ ઉપયોગી નામ છે સાહસી પંખી હવે સાહસ એટલે એટલે શું થાય હિંમત અને પંખી પક્ષી જંગલમાં દવ લાગ્યો હતો દરેક પશુ પંખી અને પ્રાણીઓ પોતપોતાની જાન બચાવવા દોડી રહ્યા હતા જંગલમાં શું લાગ્યું હતું દવ એટલે કે આગ જંગલમાં આગ લાગે એટલે જેમ પવન જે સાઈડ હોય એ સાઈડ પવનના લીધે આગ વધી જાય એટલે જંગલમાં જે આગ લાગી હોય એને શું કહેવાય દાવા નળ દરેક પશુ પંખી શું કરી રહ્યા હતા પ્રાણીઓ પોતપોતાની જાન બચાવવા એટલે કે જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા દરેક પ્રાણીઓ પોતાનો અને બચ્ચાઓનો જીવ બચાવવા બચાવીને ભાગી રહ્યા હતા શું કરી રહ્યા હતા પ્રાણીઓ પોતાનું અને પોતાના બચાવનો પક્ષીઓ દૂર દૂર ઉડવાનો પ્રયત્ન કરતા હતા પક્ષીઓ શું કરી રહ્યા હતા દૂર દૂર ઉડવાનું એટલે કે ઊંચે અને દૂર જઈ રહ્યા હતા ઉડીને દવ એટલે કે ભડકો લઈ રહ્યો હતો આગ જે છે એને શું કર્યું હતું ભડકાનું સ્વરૂપ લઈ લીધું હતું નાનકડા પક્ષીના મનમાં વિચાર આવ્યો મારે આ દવને ઓલવવો જ છે એક નાનકડું પક્ષી હતું એને શું વિચાર આવ્યો કે મારે આ દવને ઓલવવો જ છે ઓલવવો એટલે કે ભુજાવી દેવો છે આગને એટલે તળાવના કિનારે જઈને પોતાની ચાંચમાં પાણી લાવીને નાખવા લાગ્યું શું કર્યું પંખીએ તળાવના કિનારે પાણી જ્યાં હતું ત્યાં આગળ ગયું પક્ષી અને પોતાની ચાંચમાં પાણી ભર્યું અને આગમાં નાખવા લાગ્યું હવે પક્ષીની ચાંચમાં કેટલું પાણી આવે એટલું પાણી તો આવે ને કે જેનાથી આગ બુજાઈ જાય તો પણ એને શું કર્યું પ્રયત્ન કર્યો જંગલના રાજા એ લલ્લુ સિંહ જંગલનો રાજા એટલે સિંહ એનું નામ શું હતું લલ્લુ સિંહ ભાગતા ભાગતા આ જોયું સિંહ શું કરી રહ્યો હતો ભાગી રહ્યો હતો અને તેણે શું જોયું કે એક નાનકડું પાણી ભરીને આગ બોજાવાની કોશિશ કરી રહ્યું છે તેણે નાનકડા પક્ષીને પૂછ્યું એ તું શું કરી રહ્યો છે કોણે પૂછ્યું જંગલના રાજાએ રાજા કોણ હતું લલ્લુ સિંહ એને પક્ષીને શું પૂછ્યું કે તું શું કરી રહ્યું છે ત્યારે તેણે જવાબ આપ્યો એટલે કે પક્ષીએ જવાબ આપ્યો હું આ દવને ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યો છું પક્ષીએ શું જવાબ આપ્યો કે હું આ દવને એટલે કે આ આગને ઓલવવાનો બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું સિંહ બોલ્યો પણ તું આ કાર્ય એકલો કેવી રીતે કરી શકીશ

ભાગવાનને બદલે તળાવમાંથી પાણી લાવ્યા અને જંગલનો દવ ઓલવ્યો શું કર્યું બધા પ્રાણીઓ અને પક્ષીઓ ભેગા મળીને અને સિંહ રાજા ભાગવાના બદલે એટલે કે દોડમ દોડી કરવાના બદલે જંગલ છોડીને જવાના બદલે તળાવમાંથી પાણી લાવ્યા અને જંગલની આગ બુજાવી આમ બધાને નાનકડા જીવની પહેલથી મુશ્કેલ કાર્યમાં સફળતા

કે નાનકડું એવું પક્ષી જે હિંમત કરીને આવડા મોટા જંગલની આગ બુજાવવાનો વિચાર કરે છે અને તળાવમાંથી ચાંચમાં પાણી ભરીને આગ બુચાવવા માટેનો પ્રયત્ન કરે છે એ એ કામ એકલું ન કરી શકે પણ એને જોઈને બીજા સિંહ એટલે કે જંગલના રાજાએ શું જોયું એની હિંમત જોઈ પક્ષીની એટલે તે અને બાકીના બધા પ્રાણીઓ મળીને આ કાર્યને સફળ બનાવી શક્યા પણ જો પક્ષીએ પહેલ ન કરી હોત તો થાત નહીં માટે શું છે આ વાર્ત વાર્તાનું નામ સાહસી પંખી એટલે કે હિંમતવાળું પક્ષી સર જોઈ લઈએ આપણે દવ એટલે કે દાવાનળ એટલે કે જંગલમાં જે આગ લાગી હોય એને શું કહેવાય દાવાનળ ઉત્સાહ એટલે કે ઉમંગ પ્રયત્ન એટલે કે કોશિશ ઓલવવું એટલે કે બુજાવવું જંગલમાં શું લાગ્યું હતું જંગલમાં આગ લાગી હતી કે દવ લાગ્યો હતો પશુ પંખીઓ શા માટે દોડી રહ્યા હતા તો પશુ પંખી અને પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા હતા પક્ષીના મનમાં શું વિચાર આવ્યો હતો પક્ષીના મનમાં વિચાર આવ્યો કે મારે જવાબ આપ્યો સિંહના મનમાં શું વિચાર આવ્યો હતો તો શું આવશે કે જો આ નાનું પક્ષી આગ ઓલવવા માંગતો હોય

તો કાંકરે કાંકરે પાળ બાંધી શકાય એટલે કે ધીરે ધીરે કાર્ય એક દિવસ જરૂર પૂર્ણ થાય છે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે જો એકલા પક્ષીએ ચાંચમાં પાણી ભરીને આ ઓલવાની કોશિશ કરી હોય તો એ કાર્ય કદાચ ન પૂરું થાય પણ બધાએ ભેગા મળીને કર્યું તેથી તે કાર્ય ઝડપથી પૂર્ણ થયું સમાનાર્થી શબ્દ શબ્દનો અર્થ ન બદલાવો જોઈએ એના જેવો બીજો શબ્દ આપણે લખવાનો છે સમાન અર્થ વાળો દવ તો બીજું શું કહી શકાય એને આગ પંખી તો પક્ષી પ્રયત્ન તો કોશિશ સિંહ તો એને બીજા કયા નામથી આપણે ઓળખીએ છીએ સાવજ જવાબ તો ઉત્તર પ્રાણી તો પશુ કે જાનવર તળાવ તો સરોવર જંગલ એટલે કે વન પાણી તો જળ અને ખગ તો બીજું શું કે કહે શકાય પક્ષી ક્વેશ્ચન નંબર થ્રી વિરોધી શબ્દની શોધખોળ વિરોધી એટલે કે ઓપોઝિટ વર્ડ્સ લખવાના છે નાનું તો મોટું દૂર તો નજીક એટલે કે નજીક સવાલ તો જવાબ સરળ તો કઠિન નીચે આપેલા ચિત્રને ઓળખીને તેના નામ લખો શેનું પિક્ચર છે પહેલું સિંહ જંગલના રાજાનું એના પછી પંખી એના પછી કમળ અને ઘર ક્વેશ્ચન નંબર ફાઈવ જંગલ શબ્દ સાંભળીને તમારા મગજમાં કઈ કઈ વસ્તુ આવે તેના નામ લખો અને ચિત્ર બનાવો

પિક્ચર બનાવવાની ટ્રાય કરવાની છે એના પછી છે સંજ્ઞા નીચેના ચિત્રના પ્રાણી અને પક્ષીઓને ઓળખી તેમના નામ લખો અને નીચેના કોઠામાં જુદા પાડો નેક્સ્ટ પેજ પર આ આપેલું છે તમારે શું કરવાનું છે પક્ષીઓ અને પ્રાણીઓને અલગ અલગ શોધીને લખવાના છે તો તમને પિક્ચર જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે સેના સેના ચિત્ર આપેલા છે સિંહ છે વાઘ છે સસલું છે હરણ છે આ બધા શું છે પ્રાણીઓ છે અને પક્ષીઓ આપણે જોઈએ તો કયા કયા દેખાય છે મોર દેખાય છે કાગડો દેખાય છે ચકલી દેખાય છે અને પોપટ દેખાય છે ચલો તો નેક્સ્ટ પેજ જે છે એમાં બે અલગ અલગ કોલમ આપેલી છે પ્રાણીઓના નામ અને પક્ષીઓના નામ તે આપણે લખીએ પ્રાણીઓના નામ અને પક્ષીઓના નામ તો કયા કયા હતા ચિત્રમાં કયા કયા પ્રાણીઓ દેખાય છે આપણને બંને અલગ અલગ લખવાના છે તો પ્રાણી કયા કયા છે તો સિંહ વાઘ સસલું બધા પ્રાણીઓ છે હવે પક્ષી કયા છે તો મોર કાગડો ચકલી અને પોપટ ઉપરના પ્રાણીઓ અને પક્ષીઓના નામને વ્યાકરણની ભાષામાં શું કહેવાય છે તો વ્યાકરણ એટલે કે ગ્રામર ગ્રામરની ભાષામાં શું કહેવાય એને સંજ્ઞા કહેવાય તો શું લખીશું આપણે આખી લાઈન કે ઉપરના પ્રાણી અને પક્ષીઓના નામને વ્યાકરણની ભાષામાં સંજ્ઞા કહેવાય છે શું કહેવાય છે સંજ્ઞા એના પછી જો જંગલમાં જે આગ લાગી હોય એનું ચિત્ર આપેલું છે અને શું લખ્યું છે કે શું તમે જાણો છો કે દવ એટલે જંગલમાં લાગેલી આગ દવનો મતલબ શું થાય જંગલમાં લાગેલી આગ આ દવ પવનની ઝડપ સાથે આગળ વધે છે જેમ પવન વધારે ઝડપથી ફૂંકાય તેમ આગ પણ વધારે ઝડપથી ફેલાય છે જે ઝડપથી જંગલમાં આગ લગાડે છે એટલે કે પવનથી જે આગ લાગે છે તે ઝડપથી લાગે છે એને ઓલવવું ખૂબ મુશ્કેલ કાર્ય છે